હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો વાયબ્રન્ટ સમિટમાં પીએમ મોદી સહિતના મહાનુભાવોને ગુજરાતી વાનગીઓ પીરસાશે. તમામ મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસાશે. યુએઈના રાષ્ટ્રપતિને પણ ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. વેલકમ ડ્રિંક્સથી મહેમાનોને આવકારવામાં આવશે. ગુજરાતી વાનગીમાં ખમણ, ખાંડવી, રાજભોગ, શ્રીખંડ પીરસાશે. ઘૂઘરા, નાચોસ, બાર પણ પીરસવામાં આવશે. બપોરના ભોજનમાં ટીપોલી મિર્ચ, આલુ, લવાબદાર પીરસાશે. દાલ અવધી, દમ બિરયાની, પિસ્તાનો હલવો પીરસવામાં આવશે. તો વાયબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને ગુજરાતી વાનગીઓ પીરસાશે. તમામ મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. યુએઈના રાષ્ટ્રપતિને પણ ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. વેલકમ ડ્રિંક્સથી મહેમાનોને આવકારવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાયેલા છે. જી મેહુલ, વધુ જાણકારી. બિલકુલ, વાત કરવામાં આવે તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવો જે છે તેમનું આગમન ગુજરાતમાં થઈ રહ્યું છે, ત્યારે તેમની વિશેષ ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ભોજન વ્યવસ્થા જે છે તેની અંદર હોટેલ લીલા ખાતેનું ડિનર છે યુએઈના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થવાનું છે. અને સાથે જો વાત કરવામાં આવે તો જે મહાનુભાવો જે મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમો થવાના છે તેના માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેની અંદર ભારતીય ભોજન જે છે અને નાસ્તો જે છે તે પીરસવામાં આવશે. ગુજરાતી કાઠિયાવાડી ભોજન જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે અને આ માટે જે છે તે મેન્યુ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેન્યુમાં અલગ અલગ દિવસે અલગ અલગ ભોજન અને નાસ્તો કયો પીરસવામાં આવશે તેની વિસ્તૃત વિગતો જે છે તે જોઈ શકાય છે. ભારતીય શાકાહારી ભોજન જે છે તે પીરસવામાં આવશે અને તમામ મહાનુભાવો જે છે તે ભારતીય વાનગીઓ માણી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આ તમામ જે ભોજનની વ્યવસ્થા છે તેની અંદર મહાનુભાવો જે છે તેને આ પીરસવામાં આવશે અને સાથે જે ડેલિગેટ્સ અને અન્ય જે રાષ્ટ્રોના પ્રમુખો જે છે તેમને પણ આ જ ભોજન અને નાસ્તો જે છે તે પીરસવામાં આવશે. ભારતીય વાનગીઓ, ગુજરાતી વાનગીઓ વિશેષ જે છે તે રહેશે અને મિલેટ્સની વાનગીઓ પણ પીરસવામાં આવશે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે. નર્મદા